ગુજરાતમાં મિની લોકડાઉનમાં રાજ્યના તમામ ધર્મસ્થાનો દર્શનાર્થીઓ માટે બંધ હતા ભક્તો ઓનલાઈન દર્શન કરી સંતોષ માનતા હતા પરંતુ હવે છૂટછાટમાં વધારો થતા આવતીકાલે અગિયાર જૂનથી રાજ્યના અનેક પ્રસિદ્ધ મંદિરોમાં ભક્તોને પ્રવેશ આપવામાં આવશે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર પાવાગઢનું મહાકાલી મંદિર શામળાજી મંદિર શ્રી જન હનુમાન મંદિર તથા ચોટીલાનું શ્રી ચામુંડા માતા મંદિર આવતીકાલથી દર્શનાર્થીઓ માટે ખુલી જશે અંબાજી મંદિર બાર જૂને વીરપુરનું શ્રી જલારામ મંદિર ચૌદ જૂને તથા બગદાણાનું શ્રી બજરંગદાસ બાપાનું મંદિર પંદર જૂનથી ઉઘડશે છોટી કાશી કહેવાતા જામનગરના પણ તમામ મંદિરો આવતીકાલથી દર્શનાર્થીઓ માટે ખુલી જશે માયાનગરી મુંબઈને જળબંબાકાર કર્યા પછી મેઘરાજાની સવારી હવે સૌરાષ્ટ્ર પર પહોંચી ગઈ છે આજે અમરેલી ગીર સોમનાથ ભાવનગર જિલ્લામાં વરસાદ થયા છે અમરેલીના ખાંભામાં બે થી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે ઉલ્લેખનીય છે કે અતિ વરસાદને કારણે મુંબઈના મલાડ વેસ્ટ વિસ્તારમાં ચાર માળની ઇમારત ધરાશાયી થઈ જતા કરુણાંતિકા સર્જાઈ છે આ દુર્ઘટનામાં કુલ અગિયાર લોકોના મૃત્યુ થયા છે જે પૈકી નવ મૃતકો એક જ પરિવારના છે પંદર લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે

ચોમાસાના પગરવ થઈ ગયા છે ત્યારે જામનગરમાં હજુ પણ કેનાલની સફાઈ થઈ નથી કેનાલો કચરાથી જામ હોવાના અખબારી અહેવાલો પછી તંત્ર અને વિપક્ષ બંને આ મુદ્દે સક્રિય થયા છે આજે કોંગ્રેસ દ્વારા કેનાલો તાકીદે સાફ કરવા તથા જો આમ ન થાય તો આંદોલન કરવાની ચીમકી સાથે આવેદન પાઠવવામાં આવ્યું હતું બીજી તરફ તંત્ર દ્વારા હવે યુદ્ધના ધોરણે કેનાલોની સાફ સફાઈ શરૂ કરી દેવામાં આવી છે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા કેનાલોની સફાઈ કામગીરીની રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી તંત્રના દાવા મુજબ પાસઠ ટકા કેનાલની સફાઈ થઈ ગઈ છે વહેલા વરસાદ પગલે બાકીની કામગીરી પણ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવશે આજે જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિવિધ વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા સાત રસ્તા સર્કલથી બ્રિજ સુધીના સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાય ઓવર બ્રિજ માટે રસ્તાને ત્રીસ મીટર પહોળો કરવા ડીપી કપાતને મંજૂરી આપવામાં આવી છે ઉપરાંત રણમલ તળાવ સહિત એમ્યુઝમેન્ટ પાર્ક વગેરે જામ્યુકો હસ્તકના બાગ બગીચા સવારે છ થી સાંજે સાત દરમિયાન ખુલ્લા રાખવાનો નિર્ણય લેવાયો છે